સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામે પુત્રએ તીક્ષ્ણ હથિયાર વડે માતાને મોતને ઘાટ ઉતારી દીધી. સામાન્ય બાબતના ઝઘડામાં પુત્ર માતા માટે યમરાજ બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના ઝીંઝવા ગામે ખેત મજૂરી કરતા સલાટ પરિવારમાં દીકરાએ સામાન્ય બાબતે ઝઘડો થતા માતાનું ઠીમ ઢારી દીધું હતું. પ્રાંતિજના ઝીંઝવાથી વાઘરોટા રોડ પર ઝીંઝવા ગામના પટેલના ખેતરે કૂવા પર રહેતા સળાત પરિવારમાં પિતા અને પુત્ર વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. બાદમાં પુત્રએ લાકડી વડે પિતા પર હુમલો કર્યો હતો, ત્યારે માતાએ વચ્ચે પડતા પુત્રએ નજીકમાં પડેલ ધારિયા વડે માતા પર હુમલો કર્યો હતો. પુત્રએ માતાને ધાર્યું મારતા માતાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને બાદમાં પુત્રએ પિતા પર પણ ધારિયા વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ પુત્ર ભાગી ચૂક્યો હતો. ઘટનાને જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આરોપી પુત્રની નજીકના ગામેથી ધરપકડ કરી મૃતક માતાની ડેડ બોડીને પીએમઆરથી પ્રાંતિજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. તો ઈજાગ્રસ્ત પિતાને પણ સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જીલ રાવલ, ZSTV, પ્રાંતિજ. હા, ગઈ તારીખ 14/11/2021 રોજ જે ઝીંઝવા ગામે પ્રવીણભાઈ શિવાભાઈ પટેલના બોરકુવા ઉપર આ લોકો મજૂરી કરતા હતા અને ત્યાં રહેતા હતા, અને એ પૈકી જે આરોપી રમેશભાઈ કરીને છે, રમેશભાઈએ પોતાની પત્ની અને બાળકો વચ્ચે ઝઘડો થતો, એ ઝઘડો કરતો હતો એના બાળકો અને પત્ની વચ્ચે. એ બાબતે એના જે ફાધર હતા, એના પિતાજી હતા, કાવજીભાઈના, એને ઠપકો આપતા, એને મનમાં લાગી આવતા, લાકડી લઈને એના ફાધર એટલે કે કાવજીભાઈને મારવા માટે જતો હતો અને મારતો હતો. એ દરમિયાન એના જે મધર છે ગંગાબેન, એ વચ્ચે આવતા એણે પોતાની મધરને પણ મારી અને વધેરા એ લોકોએ બૂમાબૂમ કરતા વધારા ઉશ્કેરાટમાં આવી જતા પોતાની પાસેની લાકડી નાખી દઈ અને બાજુમાં ધાર્યું પડ્યું હતું, એ ધાર્યું પોતાની માતા અને પિતાને મારતા એની માતા જે ગંગાબેન હતા એનું મૃત્યુ નિપજેલ છે એમનું. હા, આરોપીને અટક કરવામાં આવેલ છે અને ફરિયાદ એમના જે નાના ભાઈના વાઇફ હતા ઉર્મિલાબેન, તેઓએ ફરિયાદ આપેલી છે. બસ કારણમાં એ જ કે પોતાની પત્ની સાથે ઝઘડો કરતો હતો. એ બાબતે એના ફાધરે ઠપકો આપ્યો એટલે ગુસ્સામાં એકદમ એ ઉશ્કેરાઈ ગયો અને એ બાબતે એના માટે આ ઘટના બની. આગળની કાર્યવાહી ચાલુમાં છે, તપાસ ચાલુ. નીરવ પરીખના સૌને નૂતન વર્ષ અભિનંદન. આવાવાળું વર્ષ સમગ્રનું સારું જાય, સુખમય જાય, તંદુરસ્ત જાય એવી પ્રભુના પ્રાર્થના. કોરોનાના કપડા કાળમાંથી જ્યારે આપણે બહાર નીકળ્યા છીએ તો સર્વેની સુખાકારી માટે હું પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું અને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ આપણા ત્યાં વધે એવી મતલબ સૌને દિવાળીની શુભકામના પાઠવું છું. ધન્યવાદ. અભ્યાસક્રમો બીએસસી નર્સિંગ, એમએસસી નર્સિંગ, પીબીબીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, તે ઉપરાંત એજ્યુકેશનને લગતા બીએડ અને એમએડ અભ્યાસક્રમો, સોશિયલ સાયન્સને લગતા એમએસડબ્લ્યુ અભ્યાસક્રમો, ડિપ્લોમા ઇન ફાયર એન્ડ સેફ્ટી, ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર,
आर्ट्स कॉलेज, फिजियोथेरापी कॉलेज वगैरह शैक्षणिक संस्थाओं अमे संचालन करिए छे। अमारी संस्थानो लाभ पूरा साबरकांठा, अरवल्ली अने गुजरातना जुदा जुदा विस्तारना विद्यार्थीओ भाईओ बहनों ले छे। अमारी संस्थामांथी घणी बधी बहनों अने विद्यार्थीओ नर्सिंगनो अभ्यास करीने आजे गुजरातनी जुदी जुदी सरकारी अने खानगी संस्थाओमां दवाखानाओमां फरज बजावे छे अने पोतानी रोजी रोटी मेळवे छे। नवा वर्षनी अंदर नूतन वर्षनी अंदर हूँ मैनेजिंग ट्रस्टी तरीके अमारी संस्थामां भणता तमाम विद्यार्थी भाईओ बहनों वालीओ टीचिंग स्टाफ नॉन टीचिंग स्टाफ अने साबरकांठा तेमज अरवल्ली जिल्लाना तमाम नागरिको वडीलो बुजुर्गो भाईओ बहनों माताओ बाळको सौने मारा हृदयपूर्वकना खूब खूब नूतन वर्षाभिनंदन हूँ पाठवू छूँ। नव वर्ष आ तमामना माटे खूब फलदायी नीवड़े, सुखदायी नीवड़े, तेमनी मनोकामनाओ भगवान भोळानाथ सब पूर्ण करे, तेमने तमाम प्रकारनी इच्छाओ पर भगवान पूर्ण करे तेवी मारी नूतन वर्षे सौने अभिनंदन अने शुभेच्छाओ छे। जय हिंद। वंदे मातरम। नव वर्षना सर्वे ने मारा राम राम। आमनारु नव वर्ष सौना माटे शुभदायी लाभदायी निवड़े ते परम परमात्मा प्रार्थना साथे तमाम मारा गुजरातवासीओ सर्व भारतीय जनता प्रिय आगेवानो अपना लोकलाड़ीला माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदी साहेब अमारा एवं पूर्व पार्टीना अध्यक्ष माननीय अमित भाई शाह भारतीय जनता पार्टीना પાર્ટીના અધ્યક્ષ માનનીય પટેલ સાહેબ અને સવિશેષ અમારા નવનિયુક્ત મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સર્વ ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રદેશના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકર્તા મિત્રો મારા મત વિસ્તાર તળોદ પ્રાંતિજ અને સમગ્ર સાબરકાંઠા જિલ્લો અને સર્વ ગુજરાતવાસીઓને નવ વર્ષની મારી ખૂબ શુભકામનાઓ સાથે સાથે આવનારું વર્ષ સર્વને માટે લાભદાયી નીવડે શુભદાયી નીવડે અને પરમ પરમાત્માને પ્રાર્થના કરું કે આમનારું નવ વર્ષ સર્વેના માટે અને કોરોના મુક્ત રહે અને આમનારું વર્ષ સૌના માટે સુખદાય નીવડે પરમ પરમાત્માની પ્રાર્થના સર્વને મારા રામ રામ જય શ્રી કૃષ્ણ પરાપત જય વંદે માતરમ। નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપ્તિ બ્રહ્મભટ્ટ, પ્રાંતિજ નગરપાલિકા કોર્પોરેટર, વોર્ડ નંબર 4 અને પ્રાંતિજના નગરજનોને હું દિવાળીની શુભકામના પાઠવું છું। આપનું આવનાર નવ વર્ષ શુભદાયી અને લાભદાયી નીવડે તેવી પ્રભુને મારી પ્રાર્થના। भारत माता की जय। दीपावली पर्व ने खूब खूब शुभकामनाओं। दीपावली पर्वना आवनार हिंदू धर्मना पवित्र त्यौहारों आपणे खूबज आनंदपूर्वक उजवीए तेवी
ખૂબ ખૂબ શુભકામનાઓ. વિક્રમ સંવત 2078મું નવું વર્ષ આપ સૌને સુખદાયી, ફળદાયી અને સારું આરોગ્ય પ્રાપ્ત થાય તેવી શુભકામનાઓ સહ નવા વર્ષની નૂતન વર્ષા અભિનંદન. ચાલો આપણે સૌ સંગઠિત થઈને બજારમાં તેમજ ગ્રાહકોમાં થતી છેતરામણી સામે અવાજ ઉઠાવીએ અને આપણા અધિકારો પ્રાપ્ત કરીએ અને જરૂર પડે ન્યાય મેળવીએ તેવી હું આપને અપીલ કરું છું. જ્યાં પણ જરૂરિયાત લાગે અથવા છેતરામણી થતી હોય ત્યાં ગ્રાહક હિત સુરક્ષા મંડળ પ્રાંતિજનો સંપર્ક કરવા આપને અપીલ કરવામાં આવે છે. ભારત માતા કી જય. જય જય શ્રી રામ.